સ્વામીનું જે અત્યારનું જીવન છે અને જે રીતે ફરે છે, જે રીતે હરિભક્તોની ને સંતોની સંભાળ અને દેખરેખ રાખે છે, એ તો આપણે બધા અનુભવીએ છીએ. અને ઘણી બધી વાતો આપણે બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં વાંચી પણ ગયા છે. પણ સ્વામી જ્યારથી શાસ્ત્રીજી માની સાથે જોડાયા ત્યારથી તે અત્યાર સુધી એમનું જે કંઈક કાર્ય છે ને, એ બધું જ દિવ્ય છે. એ મનાવવું બહુ કઠણ છે. સ્વામી અત્યારે સારી જગ્યાએ બેઠા હોય, સારી જગ્યાએ ફરતા હોય ત્યારે તો દિવ્યતા લાગે. આપણને આશીર્વાદ આપે કે જાઓ, તમારું કામ થઈ જશે, તો દિવ્યતા લાગે. પણ એના એ સ્વામી આપણા વ્યવહારમાં, મંદિરોના વ્યવહારમાં એટલા જ રચેલા પચેલા છે ને હતા. હવે વ્યવહારની અંદર કોઈક વખત સ્વામી બોલ્યા હોય, થોડુંક ગરમ થયા હોય તો આપણને વધારે યાદ રહે. પણ કોઈક વખત ગાળ બોલ્યા હોય તો દિવ્યતા રે ન રે. સ્વામી કાનમની અંદર બારીપુર મંડાળા ગામ છે, એ બારીપુરની અંદર એક ભાઈને ત્યાં સ્વામી ગયેલા, અને એના સગા મુંબઈની અંદર ત્યાં કાંતિભાઈ વૈણામાં વાળા. એટલે એ બારીપુરમાં ગયેલા ત્યારે જે ભાઈને ઘરે ઉતર્યા હતા, એ ભાઈના ઘરે એક બાવાજી હતા, સતકૈવલના મહારાજ. અને બાવાજી એના ઘરમાં 12 મહિનાની અંદર 8 મહિના 10 મહિના એના જ ઘરમાં રહેતા હતા. એક જ કુટુંબ હતું, પણ એ બાવાજીને માટે કેવો ભાવ હતો, તો એ માણસને તો ગાર બોળે, જે ઘરનો ધણી હતો એને, એના જે ઘરવાળા હતા એને મારે, એના દીકરા દીકરીઓ હતા એને મારીને ગાળ બોલે, અને ભયંકર ગાળોનો વરસાદ વરસાવે. તો પણ કોઈ દિવસ એ માણસને, એ સાધુનો કેટલી બધી દિવ્યતા હશે વિચાર કરો. અને એ જ સાધુ પ્રમુખ સ્વામીને મળ્યા, જે પ્રમુખ સ્વામી બહુ નાના હતા ત્યારે હનુમાનજીના મંદિરે જે શેષ ખાવા જતા હતા, અને જે બાવો શેષ આપતો હતો ને, એ જ બાવો આ હતો. સ્વામી તો આમ નાવા નીકળ્યા, આમ અમે લોકો બધા બેઠેલા, જરા ઇંગ્લિશ બોલતો હતો, ગુજરાતી બોલતો હતો, હિન્દી બોલતો હતો, અમને જરા કુતૂહલ લાગ્યું. એટલે અમે સંતો ત્યાં બેઠા ગમ્મત કરવા, અમારી જોડે એક મુંબઈના સાધુ હતા, થોડું વધારે ભણેલા પાછા, એટલે એની જોડે વધારે વાત કરવા માંડ્યા. સ્વામીને નાવા જવું હતું તો અમે આશ્રમમાં બેઠેલા, સ્વામી આમ આમ એક મિનિટમાં પસાર થઈ ગયા ત્યાંથી, પાછળ વાડામાં નાવા જવાનું હતું. આમ નાવા જતા જતા આમ જોયું, ત્યાં સ્વામી ઓળખી ગયા કે આ બાવો સતકૈવલનો છે. અને જે ચાણસદની અંદર હનુમાનજીના મંદિરમાં પૂજારી હતો, અને હું જ્યારે 8 વર્ષનો હતો ને મને શેષ આપતો હતો, એ આ બાવો છે, કોઈએ કહ્યું નહીં અમને તો. પણ સ્વામી આમ જોયું ને તરત પારખી ગયા કે એ જ લાગે છે. કેટલું અંતર પડી ગયું, 45 વર્ષનું અંતર. બાવો 90 વર્ષનો હતો, અને સ્વામીની તે વખતે સશક્ત ઉંમર 72 સાલની વાત કરું છું. પણ એટલી આમ ઝલકમાં ઓળખી ગયા. એ જ બાવો આટલી બધી ગાળોનો વરસાદ વરસાવતો હતો ઓલા કુટુંબની અંદર, અને એને ઘરમાં જ રહેવાનું, એને ત્યાં જ ખાવાનું. તો એ કોઈ દિવસ અભાવ એને આવ્યો નથી, જ્યારે આવ્યો ત્યારે નવીનતા લાગે. એમ આજે આપણી પાસે આ સત્પુરુષ છે, એમણે એટલું બધું સહન કર્યું છે, એટલા બધા લોકોને, સંતોને, હરિભક્તોને સાચવ્યા છે, કે સાવ નાનામાં નાના થઈને રહ્યા છે. મહાન સ્વામી વાત કરીને કે ઓળખાય જ નહીં, દેખાય જ નહીં, સાવ સામાન્ય સાધુ કહીએ ને એના કરતાં પણ બહુ નાના પોતે થઈને રહ્યા છે. અહીંયા આ બોચાસણની અંદર આ પુરુષોત્તમ સ્વામી સ્વામીની દેરી છે. ખેતરની અંદર વાંદરા બહુ આવતો, આપણો બામણિયા બહુ હતો એ ખેતર, એ હાચવા માટે રાખેલો. પછી સ્વામી શાસ્ત્રીજી મહારાજે રાખેલો, એનો પગાર તે વખતે કંઈક આપતા હતા, ખાવા પીવાનું આપતા હતા.
પછી તો બહુ એને પોતે કહ્યું મારે પગાર નથી જોતો, મને ખાવા માટે જ રાખો કહે છે, હું તમારું આ સેવા કરીશ કહે છે. શાસ્ત્રીજી મારા ધામમાં ગયા. પછી યોગીજી મહારાજ પણ અહીં આવતા હતા, પુરુષોત્તમ સ્વામીની ડેરીએ પગે લાગે. પછી એ મથુરડા હન પૂછે, કેમ છો મથુરડા? એટલું પૂછીને યોગી બાપા નીકળી જાય. રોજ જે એક દિવસ રહેવાનું હોય કે 15 દિવસ રહેવાનું હોય, પણ રોજ એ મથુરડાની ખબર લેતા યોગી મહારાજ. એટલે શાસ્ત્રીજી મહારાજે રાખેલો, એટલે મંદિરમાં સાધુ 5-7 રહેતા હતા, બધા હરિભક્તો રહેતા હતા, પણ એ મંદિરના સાધુને કદાચ ખબર ન કે આ મથુરડો હોય અહીંયા રહે છે. ત્યારે જો યોગી મહારાજ એટલી ખબર રાખતા હતા એને, કોઠારીને તો ખબર જ ના હોય, ઘણા બધા માણસો રહેતા હોય ને એની સાથે ખેતીમાં. પણ એની જ રીત યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વામીએ નવી કરી નથી, એમના અંદર હતી એ જ અપનાવી અને રાખી. એ જ મથુરડો છેલ્લી અવસ્થામાં હતો અને આમ બિચારો બહુ ઓલો થયેલો, દુઃખી થયેલો, પગે બધું પચ નીકળતું અને બધા પગ પાકી ગયેલા. કોઈ સાધુ જાય નહીં મંદિરના, સાધુ કોઈ જાય નહીં. કોઈ હરિભક્ત હોય એને થાળી આપી આવે, અથવા તો કોઈ એને દવા દારૂ કરે એવું કરે, કોઈ મોટા કોઠારી રાખ્યો હોય કોઈ હરિભક્ત, એ બધું કરે. પણ સ્વામી અહીંયા આવે, પ્રમુખ સ્વામી ત્યાં ડેરીમાં દર્શન કરીને એના ખાટલા પર બેસે, એનો પાઠ હોય ને ત્યાં આગળ બેસે, અને એની પાસે અડધો કલાક, પોણો કલાક, કલાક બેસે. અમે લોકો બધા કંટાળી કા ગંધાય છે અને અહીં આની જોડે ક્યાં બેઠા, એની પથારી ગંધાય, એ પોતે બિચારો ગંધાય. પણ ત્યાંથી કલાક એની સાથે બેસી અને એને શાંતિ થઈ જાય અને સ્વામીની વાત કરે, યોગી મહારાજની વાત કરે, અને એણે જે સેવા કરી હતી એ એને કંઈક ત્યાં સેવા કરી છે, તારે માટે અક્ષરધામ હામે જ ઊભું છે. અને એ વાત કરી અને એને ઠેઠ સુધી જીવે ત્યાં સુધી એની સંભાળ રાખી કે કોઈ બોલાવે નહીં પણ સ્વામી એની પાસે જઈને બેસતા. તો જો આટલો બધો સ્વામીને એક એક માણસનો, એક એક સંતનો, ખરી ભક્તોનો મહિમા હતો કે શાસ્ત્રીજી મહારાજના છે. અમારા જૂના સાધુ પ્રેમવેદ્યા સ્વામી હતા, પુરુષોત્તમ રૂપ પુરુષોત્તમ સ્વામી. એ પ્રેમવેદ્યા સ્વામી છેલ્લી અવસ્થામાં 8 વર્ષ બીમાર રહ્યા, પથારી વર્ષ સદંતર. બધા સાધુઓ અમે નવા આવીએ, નાના નાના સાધુઓ, એ તો કોઈ જાય જ નહીં પૂછવા, કે પથારીમાં પડેલા હોય, આ બાજુ ઓલું ખાવાનું પડ્યું હોય, આ બાજુ ઓલું પાણીનું પડ્યું હોય, એ પાછું અંદર ઢળ્યું હોય, પથારીમાં તો ઠેકાણું હોય જ નહીં, પથારીની બહાર અડધા હોય, કપડાં ઠેકાણા વગરના બધા થઈ ગયા હોય, કોઈ જાય નહીં. કોઠારી હોય, ભક્તિ લોકો કોઠારી. અને તે વખતે કેવું હતું કે બધા જ ઘરડા હતા, 60 ઉપરના 70 ઉપરના બધા બોચાસણમાં રહેતા હતા. અને એમાં 4,500 કે 5 સાધુ હતા, આવું કોણ કોને સંભાળ રાખે, બધા હરખે હરખા, બધા શાસ્ત્રીજી મહારાજના. એટલે બિચારા આવે લાકડી ના ટેકે, વરી આવે 8 દિવસે વરી સંભાળી આવે. પણ સ્વામી અહીં આવીને 15 દિવસ રહેવાના, 20 દિવસ, તે વખતે સ્વામી રહેતા હતા બહુ સારી રીતે, અત્યારે 2 દિવસ રાખવા તો આપણને પ્રશ્ન થાય. 20 દિવસ સુધી એમનો એક ધારા રહેતા હતા. તો અહીંયા આવે, અહીંયા દર્શન કરીને નીકળે, એટલે સીધા એ પ્રેમવેદ્યા સ્વામી પાસે જાય અને એની પથારીની પાસે નીચે બેસી જાય. અને ત્યાં આગળ બધી એમને બહુ ઈચ્છે કે તો પ્રેમવેદ્યા સ્વામીને ગામડે ફરવાનો, છેક છેલ્લી અવસ્થા સુધી ગામડે ફેર્યા છે. અહીંથી એક વખત એનાથી ચલાતું નહોતું તો એ પગથિયા આપણેથી એઠા પડ્યા, ચાલવા ગયા ને એને કે મારો રસ્તો આવી ગયો, આમ ચાલતા ચાલતા કે સીધા પગે ત્યાં પરથી હવેલીમાંથી હેઠા પડ્યા, હેઠે પડ્યા, પણ તોય પાછા 2 પગે ચાલતા ચાલતા ધર્મ જ પહોંચેલા કે મારે ગામડે પ્રચાર કરવા જવું છે, હરિભક્તોને મહિમા સમજાવો છે. એટલે આપણે આવા આટલી અવસ્થામાં 62 વર્ષની 72 વર્ષની અવસ્થામાં શું સમજાવો છો? પણ એ ત્યાં ચાલતા ચાલતા ઠેઠ ત્યાં પહોંચ્યા. મંદિરના કોઠારીને ખબર પડી મારા સાધુ જયા ત્યાં, એકલા બિચારા જતા રહેલા, અવધૂત અવસ્થામાં હતા, પણ ઓલા કોઠારીને ખબર પડી એટલે એણે બિચારા વાહન મોકલ્યું, ત્યાં ગયા હતા ભાઈ ઈશ્વરભાઈના ઘરે બેઠેલા ને ત્યાં કથા વાર્તા કરે. એટલે આટલો બધો ઈશ્વક હતો એ સંતને, આમ ગામડે ફરવાનો અને સત્સંગ માટે આખી જિંદગી ગામડે ફેરાય એમ કહીએ તો ચાલે. પણ એ પ્રેમવેદ્યા પાસે સ્વામી એની પાસે જઈને બેસે અને એને બધી વાત કરે, એની દવાનું પૂછે, કોઠારીનું પૂછે, ખાવાનું પૂછે, કોણ ખાવા લાવે છે પૂછે, એ બધું પૂછે. એની પાસે કલાક બેસે અને એક વખત પણ સ્વામી એક 2 દિવસ રહેવાનો હોય, 2 કલાક રહેવાનો હોય કે પછી 12 દિવસ રહેવાનો, એક પણ વખત સ્વામી એને ન મળ્યા હોય એવું બન્યું નથી રહ્યા ત્યાં સુધી. તો જો સ્વામી આટલી બધી સંભાળ રાખતા હતા, આ તો સાધુઓની સંભાળ રાખતા હતા. મોટા અક્ષર સ્વામી આંધળા હતા, બ્લાઇન્ડ, 10 વર્ષ સુધી આંધળા રહ્યા. એમની રૂમેથી દોરડું બાંધ્યું હોય, થાંભલા સુધી આમ દોરડું બાંધીને ચાલતા ચાલતા એમની જ જોડે સ્વામી રહેતા લો. એ આંધળા અક્ષર સ્વામી હતા. એમની પથારી ઠેકાણા વગરની, રહેવાનું ઠેકાણા વગરનું, કોઈ સાધુ ખાવાનું આપે તો ખાય લે, નહીં બીજારા પડ્યા રહે. ઓલા જે 3.5 વજ્ર કહેતા હતા એમનું એક વજ્ર એ આ મોટા અક્ષર સ્વામી એમ કહેવાતું હતું. પણ એ મોટા સ્વામીની રૂમમાં સ્વામી રહેતા હતા. અમે લોકો બહાર સૂઈએ, ઓલું બધું જૂના સાધુ બધું ગંધવાળાનું એ પથારી ઓલું બધું લાગે ને, એટલે અમને ગમે નહીં. 2 સાધુ ભેગા રહેતા હતા, 1 સાધુ લગભગ 2 ભેગા રહેતા, પણ સ્વામી એની રૂમમાં જ સુવે. મગું સ્વામી આ રૂમમાં ના પા, આપણે બહાર સુઈએ અથવા બીજી રૂમ આટલી બધી છે, અહીંયા આ જૂના સાધુ શાસ્ત્રીમાં રાતે એને કંઈક થયું કોણ પૂછવાનું કહે છે.
આ મુકુંદ સ્વામી તો છે 12 મહિના એની સેવા કરે છે એટલે એ બિચારા થાકી ગયા હોય, આપણે શું હતું 15 દિવસ એના ભેગા પથારી ભેગા એની બાજુમાં પથારી રાખીને સૂજતા. તો આવી સંભાળ સ્વામી રાખતા હતા. આ તો સંતોની સંભાળ સ્વામી રાખી. એક મુનિ સ્વામી હતા આટલાદરામાં, હવે રહ્યા ને ત્યાં સુધી ભણ્યા, એટલો બધો ભણવાનો વિષય હતો, ઇંગ્લિશ ભણવાનો અને ગુજરાતી ભણવાનો, તો સ્લેટ પેન ભેગી જ રાખીને ઇંગ્લિશ ચોપડીઓ રાખતા હતા. તે સ્વામી એને માટે એવું જ કરતા હતા. બહુ સારું શરીર હતું, છેઠ સુધી સારું રહેલું, સિંગલ બોડી હતી પણ સારું શરીર રહેલું. એ જ્યારે જ્યારે સ્વામી આટલાદરામાં જાય ત્યાં એને માટે સલેટ ને પેન ભેગી લઈ જાય, જ્યાં પણ નીકળે ત્યાંથી એને માટે સલેટ પેન લઈ જાય. તે મુનિ સ્વામી કે નારાયણ સ્વામી સલેટ લાયા, તરત પ્રમુખ સ્વામી એમના પોલા પોટલામાંથી ગાડીને પેન આપે, સલેટ ને પેન બે આપે. એટલા ખુશી થાય કે મારી સંભાળ નારાયણ સ્વામી રાખી છેઠ સુધી, હવે એને ભણવાનો જ ઈ શકે તો ઠેઠ સુધી, અને પાછું એની પાસે બેસે શું ભણો છો ક્યાં સુધી પહોંચ્યા, પણ ઇંગ્લિશની એબીસીડીથી આગળ ચાલ્યા નતા પહોંચ્યા નતા, પણ એટલો બધો ઈશક ભણવાનો હતો, એટલો બધો ઈશક ભણવાનો હતો જેની કોઈ સીમા નહીં. જેને હોય કે મારા અંગ્રેજ ભણવું છે, મારા અંગ્રેજ ભણવું છે અને સલેટમાં લખે, પણ સલેટ હાથમાં લઈને ફરે, તો એને માટે સ્વામી સલેટ કાયમ દર વખતે લઈ જાય. ક્યાંક ગામડે ફરતા હોય, કોઈ હરિભક્તન ત્યાં હોય, કોઈ છોકરો મળે, એને પછી અમે સલેટ લાવો, આટલાદરા જવાનું હોય એટલે વખત સલેટ લઈ જાય. તો જો આવી રીતે એને સાચવા છે, વિષ્ણુ સ્વામી તો યોગી મહારાજ પણ એવી રીતે, યોગી મહારાજની પણ એક બહુ લાક્ષણિક શૈલી હતી. જૂના સાધુનો મહિમા એમને દંડવત કરતા, પગે લાગતા, એ વિષ્ણુ સ્વામી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એક પણ વર્ષ એમના માટે શાલ ને ટોપી મુંબઈથી ન લઈ ગયા બને નહીં. જ્યારે જ્યારે સ્વામી મુંબઈમાં 2 વખત આવે કે 3 વખત આ વર્ષમાં, યોગીજી મારે મુંબઈથી નીકળીને સીધું આટલાદરા જવાનું હોય, તે વખતે તો સિસ્ટમ ટ્રેનમાં યોગી બાપા વધારે ફરતા હતા, ત્યાંથી નીકળી અને આટલાદરા આવવાનું હોય તો સ્વામી કોઠારી સ્વામી એક મહાન સ્વામી ત્યાં એમને કહે કે એક અલવાનું પડીકું, એક ગરમ ટોપી અને એક શાલ અને 2 ધોતિયા એલિયા, એટલે આનું પોટલું વ્યવસ્થિત બાંધી અને પોતાના પોટલામાં રાખે, આટલાદરામાં આવીને દર્શન કરે અને તરત વિષ્ણુ સ્વામી પાસે જેવા પગે લાગે છે, વિષ્ણુ લો તમારા માટે શાલ લાયા, મહારાજ શાસ્તી માંડા. અને જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી યોગીજી મહારાજનો ગુણ નહીં પણ યોગીજી મહારાજનો ભારોભાર શાસ્ત્રી માતા જેટલો મહિમા એને સમજો. શાસ્ત્રી માતા કામ કર્યું ભગવાન હતા, એ જ ભગવાન આજ આટલો બધો વિષ્ણુ સ્વામીને મહિમા યોગી માતા સમજો. એની જ રીતે સ્વામી તો એમને ત્યાં યોગી મહારાજને તો કેવું ખાવાનું બધું મોરું ખાતા, એકદમ છાણ જેવું બોલું ઘીવાળું ખાય પણ આપણને ફાવે ને એવું ખાતા, એ પાછો લોચો કોક ના આપે, પ્રસાદી બરાબર દિવ્ય બનાવીએ પણ તોય આપણને ફાવે નહીં બધી પ્રસાદી, આ એક ગ્લાસ તાલ ને મેલ ને એવું ખાતા હોય એમાં ઓલું લોચો સ્વામી દાળ ભાત થોલી બધું ભેગું કરીને આપે કેમ ફાવે. તો એ સ્વામી બાપા આ બધી બધામાં દિવ્યભાવ રાખતા હતા. યોગી મહારાજે ઠેઠ સુધી રાખ્યા, પછી સ્વામી યોગી મહારાજ પ્રમુખ સ્વામીના વખતમાં ધામમાં ગયા, લગભગ 73 કે 74 ધામમાં ગયા. પણ સ્વામી તો વિષ્ણુ સ્વામી ભેગા એની રૂમે જ ખાય. વિષ્ણુ સ્વામી કે તમે બનાવો કઢી, તમે બનાવો શાક, એટલે ભાઈ આની જોડે આ ડોહા જોડે ખાવાનું ફાવે નહીં અને આ ખાય કેવું, તમે એની જોડે ખાવ. સ્વામી કે હું વાંધો જ કરે, આ શાસ્ત્રી માતાના સાધુ એને શાસ્ત્રી માતા ખવડાવું ભોગે, એટલે અમુક પણ ના ફાવે તો સમજો એનો ઉકાળો કેવો હોય, એનો હવાનો નાસ્તો કેવો હોય, એ ઓલી કવારસિંગ ખાતા હોય, ઓલી કઢી બનાવે તો રીંગણાની કઢી બનાવે, આપણને ફાવે દે તો રીંગણાની કઢી રોજ એની ભેગા ખાય પ્રમુખ સ્વામી, અને ટેસ્ટથી ખાય પાછા બ્રહ્મ પકવાન પાડે એટલા બધા ટેસ્ટથી ખાય. વિષ્ણુ સ્વામીની કઢી આખા સત્સંગમાં વખણાતી હતી. યોગી મારે કે વિષ્ણુદાજીની કઢી એટલે ક્યાંય પડે પણ એની ભેગા ખાવે અમને તો જરાય ગમે નહીં. રોજ સવારે 3 દિવસ રહે, 4 દિવસ રહે, 5 દિવસ રહે કે 15 દિવસ રહે, પણ રોજ સવારે એની જોડે ઉકાળો પીવાનો, નાસ્તો કરવાનો અને પાછું બપોરે વિષ્ણુ સ્વામી કઢી બનાવો. વિષ્ણુ હોશમાં છે પ્રમુખ સ્વામી માટે કઢી બનાવે, એટલે પ્રમુખ સ્વામીમાં પાછો એટલો દિવ્ય ભાવ એને થયો. યોગી મહારાજ શાસ્ત્રી માને કે એ બધા તો શાસ્ત્રી માને ભગવાન જ જાણતા હતા, બીજું કશું નહીં. કેટલાય કુટુંબો અને કેટલાય સાધુ એવા હતા કે શાસ્ત્રીજી મારે તમે ભગવાન જ છો. અહીંયા પુરુષોત્તમપુરામાં આપણા દાજીના દીકરા શું નામ ઓલા વકીલ હમણાં ધામમાં ગયા, એ તુલસીભાઈ ને, તુલસીભાઈ, એ તુલસીભાઈ એક વખત પ્રમુખ સ્વામી યોગી માતા વખત પ્રમુખ સ્વામીને લઈને ગાડામાં બેઠેલા, પછી ગાડામાં તુલસીભાઈ ગાડું હાંકે, પાછળ સ્વામી બેઠેલા, એની પાછળ ભાઈ બેઠેલા અને અમારા બેન ગાડા પાછળ ચાલવાનું. નિયમ જ સિસ્ટમ જ હતી, ગાડામાં જગ્યા નથી મળતી, અત્યારે તો ફિયટમાં જગ્યામાં મારુતિ તમારા માટે તૈયાર થાય તે વખતે ગાડામાં જગ્યા નથી મળતી, એટલે પોટલા બાજુ મૂકી અને અમારે ચાલવાનું. તો આગળ ભેગા ચાલતા હતા, એ તુલસીભાઈને સહેજે પ્રમુખ સ્વામીએ પૂછ્યું, યોગી બાપા હતા? એટલે તુલસીબેન કહે છે, તમારે કેટલો કપાસ થાય દર વખતે? કહે છે, હા 40 કે 32 કે 40 જોડી બળદ બાંધેલી, બળદની બાંધેલી અને બધા માણસો મજૂરો બધા કામ કરે. તુલસીબેની સાથે બહુ નિકટનો સંબંધ સ્વામીને કહીએ ને તો ચાલે. એ સ્વામી બધો વ્યવહાર એક એક વસ્તુ પૂછે, એ ગાડામાં બેઠા બેઠા પૂછે. ત્યારે તુલસીબેન કે સ્વામી 90 ભાર કપાસ થયો. કેટલો? 90 ભાર કપાસ. ભાર એટલે ખબર છે કોઈને? આગને ઊંચી કે 24 મણનો ભાર, 32 મણનું બેડિયું, 16 મણની કરશી ને 20 મણની ખાંડ. બહુ ભાર થયો. સ્વામી કે ધોતો કે દેવું ચૂકવાઈ ગયો છે તમારું? કે ના સ્વામી, દેવું તો ઉભું જ રહે, અમારે પટેલને દેવું રાખવું પડે. કે છે ને કે મૂંઝવણ થાય અમને? કે છે તો કે સ્વામી કેટલું દેવું છે? તો 1,00,000 રૂપિયા છે. કે 1,00,000 રૂપિયા દેવાની ચિંતા નહીં એને બોલો. એટલે તમને એના વિચાર નથી થયો કે 90 ભાર કપાસ થયો તો તમારે દેવું ચૂકવી દેવું જોઈએ? કે છે માલમેલ કરો છો અને આ બધા બાધુ માથાકૂટ કરો છો, મકાન થોડા હારા કરો, ખાવા માટે ખાવા માટે કરીએ મહેનત. કે છે
ખાવા મળે તો 90 ભાઈ કપાસ પકવી ગયા, પણ ખાવાનું હારા મારું, ખાવાનું કપડાં હારા મારા પહેરો ના કહેશે. શાસ્ત્રી મારા વખતથી આવું છે, એક શાસ્ત્રી જ મારા ભગવાન હતા કે અમારા માટે જન્મ્યા હતા કે છે, અને અમારા કુટુંબથી માંડીને એક એક માણસની ધ્યાન ને નજર શાસ્ત્રી માટે રાખી. સ્વામી તમે હું વાત કરો, અને અત્યારે યોગી માણસ છે એ એવું ધ્યાન રાખે કે. તો જો એ બધા કુટુંબો જે હતા એ લોકોને માટે શાસ્ત્રીજી મહારાજ ભગવાન જ હતા, સત્પુરુષ અને ભગવાન, ભગવાન જ છે એમ માનતા હતા. તો આવી બધી જ વાત પાછી સંત પ્રમુખ સ્વામી સુધી રહેવીને કઠણ છે. તો બધા જૂના સંતો અને જૂના જે હરિભક્તો હતા ને એને માટે પણ સ્વામીએ આવું જ કાર્ય કર્યું, ત્યારે એનામાં ભગવાન પણ સત્પુરુષપણાનો ભાવ આવ્યો. ત્યારે આટલા દરાની અંદર આટલા બધા સંતોનું આટલા દરા બોચા સન, પછી ગોંડળમાં એક ડોસા રહેતા હતા મોટા સ્વામી, હમણાં ધામમાં ગયા, 105 વર્ષે 4 વર્ષના ધામમાં ગયા. હવે એમાં તો સ્વામી રૂમમાં રહેતા હતા, એ જ રૂમમાં મોટા સ્વામી 12 મહિના રહે, પ્રમુખ સ્વામી 2-3 દિવસ ત્યાં જઈને રહે. પણ અમને શું થાય, અમે લોકો બધા તો નવું જનરેશન કહેવાય ને, એટલે આ બધું એનું ખાવાનું પીવાનું ઓલું થૂંકવાનું બાજુમાં લઘુ કરવાનું એ બધું આપણને કેમ ફાવે. એટલે સ્વામી જાય ને એટલે અમે એમની પથારી ઊંચકી અને બારે ઓલો આપણું જે છે ને ઓલો અઘોરી વાસ એની અંદર મૂકી દઈએ. એટલે રાત્રે પથારી કરી હોય પછી સ્વામી આવે, સ્વામી કેટલા મોટા સ્વામી ક્યાં ગયા, મોટા સ્વામી બહાર પથારી કરી દીધી પાટું. મને કે મૂર્ખના જામ ખબર નહીં પડતી તને, ભૂતળા જેવો ફરક છે, પૂછતું નથી કે રોજના જાય મારી ભેગા આમને ટીચાવ છે, શું કામ ફરક છે, તું બહાર જાગ કરે. મગર સ્વામી પણ એ રાતે લઘુ કરે, રાતે થૂંકે, આ બધું ખોખો કરે, રાતે ઊંઘ ઉડી જાય. મને કે શાને ઊંઘ ઉડી જાય, તું બહાર હોય રહે. એટલે એટલું તતડાઈ નહીં કે મને તે વખતે મારો તો પહેલી વખત એમની સાથે સહવાસ હતો, એટલે આ મોટા સ્વામીને ખસેડવામાં પહેલી જ વખત મને એમ કે શું નહીં બોલે, પણ એટલું બધું સ્વામી બોલ્યા, એટલું બધું સ્વામી બોલ્યા, સ્વામી મને કે તને ભાન પડે કે છે, પૂછતું નથી કે છે મારી ભેગો ફરક છે, ગતકડા જેવો ફરક કે છે. એટલે મને બોલ્યા, પ્રગટને બોલ્યા, બીજા ઓલા જેમણે મને કહ્યું તું પથારી બહાર મૂકી દે એને બોલ્યા, ત્રણે જણને બોલ્યા, અને છેવટે 11 વાગે મોટા સ્વામીની પથારી અંદર લવડાવી. અને પાછી સ્વામીની જે પથારી મેં પાતી બરાબર રૂમની વચમાં પાતી, તમે કે મારું ખસેડો આમ તને ખબર નહીં પડતી કે છે, અને એને આ ડોહાન બિચારાને ખસેડે કે એ બિચારો 12 મહિના રહે છે અને આપણે 3 દિવસે રહેવાનું, ઘૂસતું નથી તને કહે છે, તો 3 દિવસ હું તારું ઘર જાય, અમે 3 દિવસમાં તારું હું નીચો વહી જાય કહે છે, પડ્યા રહે ભેગા કહે છે, તમારે ના ભાઈ બાર ઉભી રહે છે. એટલે એની પથારી અંદર રાખે અને સ્વામી એ ડોહાની ભેગા બાજુ મસ્તું હોય, અમને કંટાળો આવે, રાતે જાગે, 2 વાગે જાગે, લઘુ કરવા જાગે, બધું ઓરે ઢળે પાછું એઠું ત્યાં ત્યાં પથારી, બીજા અવસ્થાવાળા એટલે બધું થાય જ ને. તોય પણ સ્વામીને એમ કે આ યોગી મહારાજના સાધુ છે, શાસ્ત્રી જમાના સાધુ છે, એટલો બધો જબરજસ્ત મહિમા કે જરાય એ બધું અમને કદાચ અમે કંટાળી ન કે તો સ્વામી જાતે કરતા ઘણી વખત. તો આવી રીતે સ્વામી એ બધા હરિભક્તોનો સંતોનો એટલો મહિમા સમજ્યા છે કે મેં આ શાસ્ત્રી માતા છે. સારંગપુરની અંદર 6 ડોહા રહેતા હતા, એક નારાયણભાઈ ડોહો કરીને તો આંધળો ડોહો અને પરોળીયો હતો, આંખે ફૂલા, કપડાં ઠેકાણા વગરનો, ધોતી અડધું પહેરે અને લાંબો ટાટ જેવો. મંદિરના એક પણ સાધુ એની સાથે બોલે નહીં, એની સેવા કઈ હતી તો પરોઢિયાની સેવા કરતો બિચારો. આ પરોઢિયામાં સેવા કરતો હતો પણ એને એક પ્રકારનું વ્યસન હતું, બીડી પીતો હતો. સ્વામી જાણતા હતા, શાસ્ત્રી માતા રાખ્યો ને ત્યારથી જાણતા કે બીડી પીવા છે. એ શાસ્ત્રી માતા ધામમાં ગયા, યોગી માતાના વખતમાં યોગી માતા જાણતા હતા કે બીડી પીવા છે, પણ એને કોઈ જગ્યાએથી મળી રહે અથવા તો કંઈક આગુ પાછું કરે એમાંથી મળી રહે એવું થતું હતું. હવે સ્વામી પણ જાણતા હતા, હવે સ્વામી બરાબર યોગી મહારાજ ધામમાં ગયા પછી ત્યાંના જે કોઠારી હતા કે આ નાયણનો નથી ખબર કે નથી હારો કે છે, અને એને રજા આપી દો કે એને ઘર ભેગો થઈ જાય કે છે, અને કે બધે જવા માથા કુટકે બીડા પીયા કરે છે. સ્વામી કે તમને ખબર છે યોગી મહારાજ શાસ્ત્રીજી મહારાજ લાયા છે, લાયા છે પ્રમુખ સ્વામી ક્યાં, અને યોગી મહારાજે 20 વર્ષ સુધી સાચવ્યો અને તમને 2-5 વર્ષ સાચવા બર પડે કે ખબર નહીં પડતી કે કોઠારીને ચતરાયા. પછી એ નારાયણભાઈ જે હતો બિચારો ફૂલાવાળો હતો પણ એને પાછો એટલો જ મહિમા, પ્રમુખ સ્વામીને પ્રમુખ સ્વામી તરીકે ને પણ નારાયણ સ્વામી આવ્યા છે એટલું જાણે કે નારાયણ સ્વામી આવ્યા છે, એટલે બધું આમ એટિકેટ વ્યવસ્થિત તૈયાર થઈ જાય. અરે પગે લાગવા આવે, બપોર આવે, હાંજે આવે, સ્વામી એની પાસે પગે લાગવા આવે પણ સ્વામી એની રૂમે જઈને બેસે હાંજે 4 વાગે, અને એની રૂમે જઈને પૂછે કે શું નારાયણ, શું નારાયણભાઈ ખાવે છે ને, તો આ મને કોઠારી જરા બહુ ધ્યાન નથી રાખતા મારું કહે છે, અને કહે છે બિસાબ કે મને જ્યારે હોતા હેરાન કરે છે. સ્વામી એને વરખાસન, વાત નથી વાત હમ અવરું નહીં લેતા પાછા, સ્વામી એને માટે વરખાસન બાંધી દીધું મંદિરમાં. જે અમારો મહેતો હતો દેવસિંહ મહેતા, એને કે 2 રૂપિયા એને 15 દિવસ આપી દેવા કે શેને માટે, તો બીડી પીવડા માટે આપ્યા હતા, પણ એને નભાવવા માટે કે શાસ્ત્રીજી મહારાજે નભાયો, યોગીજી મહારાજે નભાયો તો આપણે કાઢીશું, તો આ માણસો ક્યાંથી લાવે. તે વખતે કોઈ માણસો નતા, એ 6-6 ડોહા, એ મોહન નારાયણભાઈ ચાંસદવાળો, નાનુભાઈ બંડલ, નાનુભાઈ લંગડો, પછી એક બીજો હતો એનું નામ હતું મોહન ઘઉંવાળો, પછી આપણો જે ભરવાડ છે એ હીરો ભરવાડ, અને એક બાવો કાઠી. આ 6 કે 7 ડોહા હતા, એ 7 ડોહા મંદિરમાં રહેતા હતા અને 3.5 સાધુ રહેતા હતા, પણ 3.5 સાધુને જરાય ખબર નહીં કે આ ડોહા પડ્યા છે જરા કરે. એક નાનુભાઈ ઓલો મોહનભાઈ ઘઉંવાળો હતો, હવે એને બિચારાને કાયમ હવારે નાવા જાય ને એના ઘઉંનું અનાજ બધું સાફ કરે, અને આ બાજુ આખા ભાઈ રહ્યા છે હવેલીમાં રહેતો હતો, કોઈ એની છીકણી ના લે, મહન સાહેબ છીકણી છીકણી કોઈ લેતું નતું.
પણ સ્વામી જયારે જાય ને સ્વામી ત્યાં 20 દિવસ સારંગપુર એમને પહેલેથી વધારે ગમતું, અને સારંગપુરના પ્રમુખ સ્વામી ગયા, યોગી મહારાજ ગોંડલામાં સારંગપુરના પ્રમુખ સ્વામી, આજે આપણે કહીએ છીએ એ સારંગપુરની અંદર 20 દિવસ રહે, 15 દિવસ રહે, મહિનો રહે, એક વખત તો 33 દિવસ સ્વામી રહ્યા. અમને કંટાળો કે સ્વામી 33 દિવસ રહે, પણ એવું ને કે કોઠારી સ્વામીને જ મળ્યા, કે ચલો આ મંદિરના મહેતાજી છે એને મળ્યા. એક એક માણસની પાસે કલાક ને 2-2 કલાક ને 2.5-2 દિવસ કાઢે. એક ભગો કોલસા વાળો હતો, 2 આખો કાળો, કારણ કે આખો દિવસ એને કોલસા ભાગવાના. તે વખતે કોલસા પર રસોડા આપણા થતા, પથ્થરિયા કોલસા હતા ને, એક કોલસા ભાગવાના. અને ક્યાં ભાગવા બેસે? આપણો રંગમંડપ છે એના પગથિયા છે, પગથિયાની સામે ઓરડી છે, એ ઓરડી આગળ બેઠો બેઠો ભાગે. હાજે હાંજ પડે એ 3-4 ટોપલા કોલસા ભાગે, ત્યારે એને હાજે ખાવાનું ઓલા કોઠારી આપી દે, ખાઈ લે, બપોરે ખાવાનું આપું એ ખાઈ લે, અને ત્યાં જ બેઠો, એની કોઈ બીજી જગ્યા નહીં. સ્વામી એની પાસે જઈને કરો, કોલસાવાળો ભગો કોલસાવાળો જે કહેવાય એની પાસે 2 કલાક જઈને બેસે, અને બધું પૂછે, એને પૂછે કે મંદિરના માતાજી કેમ કામ કરે, એક સ્વામી બહુ સારું કામ કરે. પછી ગોવાળાનું પૂછે, કોઠારીનું પૂછે, સાધુનું પૂછે, બાવો કાઠી જે કાઠી આખી જે જમીન આપણો હાચવતો એને પૂછે, એટલે બાવો કાઠી કે સારું કેમ કરે છે, કે એ બાપા સારું કરે, પણ એને પોતાને ના મળતું એ પાછી ફરિયાદ કરે, એટલે એ ફરિયાદ સ્વામી સાંભળે. એવું ને કે મોટો પોતાનું સ્ટેટસ રાખીને નહીં, પણ એના જેવા થઈને જ સાંભળે. સ્વામી એની પાસે બેસે તો ધણી છે ને, મને તતાડે ને, મને કાઢી મૂકશે, કંઈ નહીં, એને એમ જ લાગે પ્રમુખ સ્વામી છે, અમારા સ્વામી આ નાયણ સ્વામી આ કોઠારી પર હેત હોય એને, અને એની સાથે હાચવતા એ બધા હાથે હાથ દોહા ને સ્વામી પોતે સાચવ્યા છે. ત્યારે વિચાર કર, સ્વામી કેવા નાના થઈ અને આ સંસ્થામાં, અને સ્વામીની યોગીજી મહારાજ માટે એમણે પોતે કામ કર્યું છે. તો એ પ્રમુખ સ્વામીએ એક એક માણસને, એક એક હરિભક્તને ગામ હટાવતા હોય ને તો એવો સાચો છે. અમે લોકો ભેગા રહેતા ને તો અમને પણ એવી રીતે સાચવ્યા છે. પ્રગટ અમારી જોડે રહેતો તો પ્રગટ ગયો. આવું શું થયું? એક વખત અમે લોકો બોટાદથી બેઠા, હાચવાના એટલે કેવું કે એને માટે ઇંતેજારી રહેવી જોઈએ, ભાઈ ચલો ભેગા છે એટલે ખાઈ લેશે, પી લેશે, હુઈ લેશે, હું મોટી વાત છે. અમારે બોટાદથી ટ્રેનમાં બેઠા, રાત્રે અમારે રસ્તામાં ટ્રેન બદલવાની, બોટાદથી નીકળ્યા પછી વચમાં કહ્યું કે આવે ત્યાં આગળ ખીજડીયા જંકશન કેવું આવે, ધોળા જંકશન, ત્યાં ટ્રેન બદલવાની, કારણ કે એ બીજી ટ્રેન અમારે 2 વાગે ક્રોસ કરી. બે સીટ મળી નીચેની, પ્રગટ ઉપર ચડીને હોઈ ગયો, એનું પોટલું એના જોડા એની પાઘડી મૂકી દીધી. આ બાજુ અમે 2 જણા સ્વામીનું બેઠા, કે ભાઈ અમે બેઠા. રાત્રે 2:30 વાગે સ્ટેશન આવ્યું ખીજડીયા જંકશન, એટલે અમે બધો સામાન લોચા બધું લઈને અમે ઉતર્યા હેઠે, અમે ગાડી પકડે ત્યાં જગ્યા ગોતવાની પાછું. એટલે સ્વામી રાતે 2 વાગે જગ્યા ગોતે, રાતે 2 વાગે ટ્રેનમાં બધા સુખ લેતા હોય ને, અને અમારી જગ્યા સ્વામી માટે તૈયાર હોય ને, પણ સ્વામી આખી ટ્રેન ફરે, પહેલા ડબ્બાથી છેલ્લા ડબ્બાથી 3 આંટા માર્યા, ત્યાં બરાબર ઓલો વચ્ચે એક જગ્યા ને ત્યાં આગળ જગ્યા અકા બની બે જાવ, હાલો કે જગ્યા પડી ગઈ. સ્વામી બેઠા, હું બેઠો, અકા ભાઈ તો ઉભા રહ્યા છત્રી ડંડો લઈને, ક્યાં બેહું કે ખબર નહીં પડતી કે રાતે અડધી રાત છે કે હું ક્યાં કહે, ઉભા રહ્યા સ્વામી કે ઉભા રહ્યા તારે હું વાંધો કે બારણું કર્યું બંધ. અમને ખબર ન રહી કે અમે 3 જણા છે 4 જણા છે, મને ના રે, સ્વામી ના રે, કોઈને ના રે, હકીકત શું થાય. પછી અમે તો અમારી ગાડી તો ઉપડી, અને ઓલી ગાડી આમ જવાની ભાવનગરથી અરે બોટાદથી સીધી અમદાવાદ જવાની, પ્રગટ્યો રાતે હુઈ રહ્યો, એને ખબર નહીં કંઈ ઉતરવાનું છે, ભૂલી ગયો બિચારો, રાતે રહી ગયો. ટ્રેનમાં પહોંચ્યો તો અડધે ઠેક ત્યાં બાવળા સરખે સુધી પહોંચ્યો, ને હવાર જાગ્યો નીચે સ્વામી જોતે કોઈ નહીં, એનું પાઘડી કોક લઈ ગયું, જોડા કોક લઈ ગયું, અને તો ગભરાયો કે આવું ક્યાં જવું, તો સ્વામી સાથે જ ફરતા હતા, બીજી કઈ ખબર નહીં કે જે સીટ બતાવે એમ બેસવાનું, જે ગાડી બતાવે એમ બેસવાનું, એવું હતું. બાવાના ચાંદે ચાંદ જેવી વાત હતી અમારે, કિસ્સો અમારાથી કશું થાય જ નહીં, આર્ગ્યુ ના થાય, એ સીટમાં જ બેસવાનું, ફેર જો બેઠા હોય તો તરત ગરબડ થાય, પાછી માથાકૂટ થાય પાછી. એટલે પ્રગટ્યો રહી ગયો અહીંયા મવા, સ્વામી કેટલા પહોંચ્યા ને તો રસ્તામાં ચાલતા સ્વામી કે આપણે ઓલો ક્યાં ગયો, પ્રગટ કે રહી ગયો, આખા ભાઈ કે ક્યાં ગયો, કે મને ખબર નથી ક્યાં ગયો, જુઓ સ્ટેશને જોયા હોય તો સ્ટેશને મોકલે, માનો સ્ટેશન હોય તો આવે ને, સ્ટેશને સવારથી ચિંતા ચાલી. પેલા નાસ્તો નાખ્યો, નાસ્તો નથી કરવો કે ના પાડી દીધી, એટલે ભાઈ રાજુલાવાળા હતા એક નાસ્તો લઈ આવ્યા, મેં મૂકી નાસ્તો નથી કર્યો, પણ સાંઈ ખાયલો મને કે બોલો રહી ગયો, ખબર નહીં પડતી મૂર્ખના જામ તને હોતું નહીં કે મૂકું, મને ખબર નથી તમને ખબર રહી ગયો, આપણે ક્યાં ગયો છે, સાંઈ કે ક્યાં ગયો છે તપાસ કરો, ક્યાં ગયો કોને ખબર, ટ્રેનમાં ક્યાં પહોંચે, અને આપણી ટ્રેન જુદી ને એની ટ્રેન જુદી, ટ્રેન ટ્રેક જ જુદી આખી, અમારે મોમાં પહોંચવાનું કે ભાવના જ પહોંચવાનો, ક્યાંથી ભેગું થાય. એ સ્વામી એમ માણસ મોકલે પછી ધોળા જંકશન સુધી, મારું ધોળા જંકશનમાં કહું છો બેસી રહ્યો, રાતે હોઈ જ ગયો તો પછી શું થાય, આખો દિવસ ચિંતા કરી, ખાધું નહીં, હવારે ના ખાધું, બપોરે ના ખાધું, હાજે પણ ના ખાધું. સ્વામી કહું આ પછી ખાવું છે, મને કે પ્રમાણે સ્વામી નથી ખાતા, આપણે કેમ ખાવ, આપણે કહું છું પાછા ખાઈ લેવાય, પાછા બેસીને સ્વામી ના ખાઈ લે, આપણે પછી આગા પછી થવાનું ને, હાજુથી ના ખાધું. એ સ્વામી રાતે આપણા જયંતભાઈ વકીલ છે ને રાજુલાવાડા, એને કહું અમારો રહી ગયો છે, એને બોલાવી લાવું કે જયંતભાઈ કે પણ ક્યાં જવું સ્વામી, તમે ક્યાં તો જવું કે છે, અમદાવાદ બાદ જાવ કે અમદાવાદ ગયા હતા,
એ બિચારો હાવ નાનો, અમે લોકો બધા નાના જ હતા, તે કોઈ મોટા થતું નહીં. સ્વામી એક જ પોતે સર્વસ્વ હતા, અને અમારું 3 જણનું 4 જણનું મંડળ હતું, એ સિવાય કોઈ બીજું હતું જ નહીં, ફરતું હતું. કોણ આ તો બધું અત્યારે ઢગલો દેખાય, તે વખતે 4-5માં કોઈ ગામડામાં ના મળે, મંદિરમાં ના મળે. અને મંદિરમાં બીક લાગે, સારંગપુર મંદિરમાં ભયંકર બીક લાગતી મને, ઉંદર, હાંપ, બિલાડી, કૂતરા, બધું એટલી બધી બીક લાગે ને, તો સ્વામીની પથારીમાં બાજુમાં જ મારું હોવાનું, જરાય આગુ પાછું ને તો બીક કડી થયું, કડી ખાયું લાગતું હતું મને. બાજુમાં જ પથારી, જરાય ખસેડ્યો ને, અને જો ખસેડું ને તો રાતે ઊંઘ આવે જ નહીં. આટલી બધી રાત સાથે ને સાથે એ સ્વામીએ રાતે ઓલા જૈનબેન મોકલ્યા, કોકની ગાડી હતી, દસ્તુરભાઈ કરીને એક મુંબઈમાં રહેતા, એની ગાડી કંઈક હતી, એ ગાડી લઈને મોકલ્યા. બીચ બીચ ગયા હશે ફરતા ફરતા, એ પ્રગટ નહીં ખબર ને ક્યાં જવું, એ સરખે જ ને સરખે ત્યાં એની ગાડીને બેસી જાવ, એના પ્રગટ ઓલું જોડા જતા એને પાકડી જતી રહી, રડવા માંડ્યો, પોટલું અમારી પાસે હતું, એ કરવું શું. પછી એ બિચારો ગાંધીગ્રામ સ્ટેશને ઉતરી પડ્યો. ગાંધીગ્રામ સ્ટેશન અમારું જાણીતું, પ્રમુખ સ્વામીનું. જ્યારે પણ સારંગપુર જવાનું હોય ત્યાં ગાંધીગ્રામ સ્ટેશનેથી બેસવાનું, અને જ્યારે પણ સારંગપુરથી ઉપડવાનું હોય ત્યાં ગાંધીગ્રામ સ્ટેશને ઉતરવાનું, આ નિયમ એમનો. અને ત્યાં ઘોડાગાડીવાળો ઓળખે, છાપાવાળો ઓળખે, લેવાવાળો એ પણ ઓળખે. સ્વામી જેવા હોય તો ઓ નાય સ્વામી આ તરત છાપુ સ્વામીને આપી દે, તો દિવ્ય ભાવ રાખજો. બસ છાપુ વાંચતા હતા એટલે પણ સ્વામી વાંચતા હતા, પણ તરત જ એને સ્વામીને પકડાઈ દે, ગુજરાત સમાચાર આપી દે હવાના પહોરમાં. અને ડબ્બા પર બેઠા હોય સ્વામી પોતાની પાસે ડબ્બો રાખતા હોય પિત્તળનો, એ ડબ્બા પર બેઠા હોય સ્વામી તરત એની અંદરથી 2 લાડુડી કાઢીને આપે, ખુશ થઈ જાય માણસ છાપાવાળો. ઘોડાગાડીવાળો આવે તરત, ઓહો નાની સ્વામી, ભલે પૈસાથી લઈ જતો પણ પ્રમુખ સ્વામીને અંગત રીતે ઓળખવા એ બહુ અઘરી વાત હતી. કે ઘણા બધા સાધુ મહાત્મા ફરતા નહીં, એક ઓછા ફરતા હતા, કે એમાં પ્રમુખ સ્વામી કેવી રીતે એની સાથે રહ્યા હશે કે જે એને ઓળખે. અમારે ત્યાં ચુડાના સ્ટેશનની અંદર સ્વામી રાત રોકાયા, અકા ભાઈ તો આગા પાછીથી આખી રાત અને બોકડા પર હોઈ ગયા, અકા ભાઈ કે ત્યાં હોઈ રહ્યો, મને કે બહાર હોઈ રહ્યા, કે મગું સ્વામી પણ તમે કે આપણા કોથળો છે ને, કે કોથળા પર ચુડા સ્ટેશનમાં રૂની મિલ છે કપાસની જીને, એની અંદર હોઈ રહ્યા, હવારે અમારે નીકળવાનું. મગું સ્વામી પણ હવારે સ્વામી બાપા ત્યાં મોજ દર્શન આપણે જવું છે, મને કે બધું મળી રહેશે, ચિંતા હું કેમ ઘર માથાકૂટ, કે ચાલતા જઈશું, કે એટલે 11 હતી હવારે પારણા છે ને, કહો કે ખાંડ કંઈકથી ગાગી પાછી કરીને ગોતી, એક લીંબુનું પાણી સ્વામીલા પાણી ના પીધું. સ્વામી કે દર્શન થયા કે પાણી હું પીવાનું, કે યોગી માનો દર્શન થયા હતા ને, કે મગું મને નથી થયા, મગ તમે તો પીલો, મને કે શાનું પીવાનું, કે ત્યાં જઈને પીવા બર પડવાનું તમને, કે ના પીધું. ત્યાંથી નીકળ્યા, રસ્તામાં ચાલતા હતા, આખા ભાઈ આગળ, આખા ભાઈ આખી રાતનું જે ઉજાગરણ જાગરણ કરેલી એ કથા કરી આખી રાત, કે શું આમાં તમે પ્રમુખ કહેવા, શું તમે સંસ્થાના ધણી કહેવા, અને તમને ખબર પડતી નથી આ રખડવાનું, આ રાતે ફરવાનું, ટ્રેનમાં ફરવાનું, એટલું બધું બોલે, એટલું બધું બોલે, પણ સ્વામી એક શબ્દ બોલે નહીં. સામે સ્વામી જાણે કશું ચાલ થતું જ નથી, કશું બોલતા નથી, આટલી બધી શાંતિથી સહનશીલતા પોતે સાંભળે. જરાય જો દરિયા આવડું મોટું પેટ છે ને, એના કરતાં ડબલ પેટ હતું તે વખતે, તો બધાનું સમાવી લે, એક પણ માણસને કહેવા નહીં. એમને જયારે કામ હોય ત્યારે ધીમે ધીમે મમરો મૂકી દે. ત્યાંથી નીકળ્યા, ચાલતા ચાલતા થોડે ગયા ને, સામે ગાડાનો ભર આવતો હતો, એટલે ગાડાનો ભર એટલે કપાસના પોટલા ઉપર મૂકેલા, એટલે ગાડાનો ભર આવતો હતો, અને માણસ ચલાવતો હતો, માલિક નો હતો, ખેડૂત હતો. સામે નાનસંગને સ્વામી ઓળખી ગયા, નાનસંગ જેવું આમ ગાડું ગયો, ઓ નાન સ્વામી, એણે બધા કપાસના પોટલા હેઠળ ઉતાર્યા. ચુડાથી મોચીદળની વચમાં અંતર 9 કિલોમીટરનું છે, એ ચુડા કાચો રસ્તો હતો, ત્યાં આગળ રસ્તા પર પોટલા ઘઉંના શું કપાસના પોટલા ઉતાર્યા, મોટા મોટા પોટલા એને જાતે જ એ નાયણભાઈએ. અને સ્વામી કે ક્યાં જવું, ત્યાં મોજ દો, બે જાઓ હાલો, કહે તો એ બધા પોટલા ઉતારી અને સ્વામીને ગાડામાં બેસાડ્યા અને ત્યાં પહોંચાડ્યા. આખા ભાઈ કે પણ આ કોણ તમને મૂર્તિઓ મળી ગયો, કે આખા ભાઈ પાછા બોલાવું ફાંકડા દરબાર, એ કે આ બળી ગયો કોણ તરફ, કે આ પોટલા ઉતાર્યા, કપાસ ફેર્યું, આ બધું ફેર્યું, અને ગાડામાં પાછા તમને છે મોજડથી મૂકી જાવ, મળ્યો કોણ, કે છે આખા ભાઈ ભેગા જ બેઠા હતા. અને પછી પૂછ્યું છે છેલ્લે, ત્યાં કે આપણા ઘનશ્યામભાઈ હતા ને, એનો ખેડૂત છે, આ કે છે એનો હાથી જ ઘનશ્યામભાઈના ખેડૂતને પ્રમુખ સ્વામી ઓળખે વિચાર કર્યો. તો ઘનશ્યામભાઈ કેટલા ઓળખતા શેકો આવે, તો એક એક માણસ, એક એક હરિભક્ત, એક એક મંદિરના સંત કે નાના નાનો હરિભક્ત, એ ઝાડુવાડનારો ઓલો મહીજી ડોક્ટર સ્વામી ઘણી વખત દ્રષ્ટાંત આપે છે, કે આ મહીજીને પગે લાગો. મહીજીને સ્વામી પગે લાગતા હતા વ્યવસ્થિત, આપણે કોઈ કદાચ નહીં લાગ્યા હોય, પણ દર વખતે મહીજી એક એક મંદિર ફરી ચૂક્યો, બોચાર સુધી માંડીને ઠેઠ ગોંડર સુધી, કોઈ મંદિર એને માટે બાકી નથી. અને એને કામ જ એ કરવાનું, વાસી દુબારાનું ચોકવાનું, આ બે કામ એ કરતો હતો. આ બે કામ જે કરતો હોય એની પાસે આપણે અત્યારનું જનરેશન કેટલા જાય, મને કહો, વાસી દવાડા પર કોઈ જાય ખરો, ગૌશાળામાં મારા સાધુ કેટલા જાય, પૂછજો, કોઈ નથી જતા. પણ એ બધી જ જગ્યાએ સ્વામી એવા માણસોને સ્વામી સાચવતા કે જે આપણને નજરમાં આવે. એ મહીજીનું સ્વામી તો ડોક્ટર સાહેબ ભાષણ કરીને થાક્યા, કે આ મહીજી દંડન કરો તો મહિમા સમજાય. પ્રમુખ સ્વામી એક એક વખત એને પગે લાગતા હતા, પ્રમુખ સ્વામી એક એક વખત એને પૂછતા હતા, એ બોચાસણમાં હોય, ગોંડલમાં હોય, અટલાદરામાં હોય, કે ગમે ત્યાં હોય, તો તરત મહીજીને પૂછે કે મહીજી કેમ છે. આવો સ્વામી બહુ સારું છે, એની આંખો ઠેકાણા વગર નહીં હતી, દેહ ઠેકાણો હાથ મારા જેવા હતા, અને આટલી અડધી ચડ્ડી પહેરીને ફરતો હતો બિચારો, ફાટેલી ચડ્ડી, તોય એટલો બધો એને સ્વામીને મહિમા અને ગુણ, કે આ મહીજી શાસ્ત્રીમાંના વખતનો છે. અને એને આ બધી સેવા, પાછો બધી સેવા બિચારો કરે, વાસીદાની સેવા કરે, આખો ચોકવાડાની સેવા કરે, મંદિરવાળાની સેવા, આ બધી સેવા એ પોતે કરતો હતો. તો જો આવી રીતે સ્વામી પોતે બધા હરિભક્તોને, બધા સંતોને રાખ્યા છે. પછી આ પ્રગટની વાત પૂરી કરું, કે પ્રગટ ત્યાં ઓલા ગાડી લઈને ગયા, ત્યાં ગાંધીગ્રામ સ્ટેશને બિચારો બેઠેલો હતો, એને પછી શાહીબાગ મંદિરે જવાની ખબર જ નહીં પડી,
આખો દિવસ ને રાતે બેસી રહ્યો ત્યાં ત્યાં હુંયો બકડે પડ્યો રહ્યો. બોલા માંગણીયાની જેમ બોલા ભાઈ ગોતતા ગોતતા ગયા. સ્વામીએ કહેલું કે આ જગ્યાએ તપાસ કરજો. એટલે ગાંધી ગ્રામ સ્ટેશન બકડા પર હતો એ તો હા છે ચાર વાગે. પેલા પ્રગટ કે હું તો અહીં બેસી રહ્યો હું કરું મારે ક્યાં જવું કે છે. રડવા માંડ્યો હતો. એને લીધો ગાડીમાં. ગાડીમાં લઈને પછી બીજે દિવસે બપોર ના કે ચાર વાગે ત્યાં પહોંચ્યા. સ્વામી સિદ્ધાને ભેટા કર્યા. તું ક્યાં જોતો ખબર નથી પડતી તને કે ખોવાઈ ગયો તું કે પોતાનો એકનો એક દીકરો પેલા મુંબઈ ભાઈ થયું તને કેટલું બધું ભયંકર દુઃખ થાય. એટલું બધું સ્વામીને દુઃખ. સ્વામી આમ આંસુ ધારીને રડી પડ્યા સિદ્ધા. કેટલું બધું હેતુ છે વિચાર કરો કે પોતાની સાથે રહેતો તને તોય આવી રીતે રાખ્યો કે એને આમ એકદમ રડી પડ્યા. સ્વામી કે ક્યાં ગયો તું કે ક્યારે ગયો. સ્વામી મારું પોટલું જતો રહી ગયો છે મારા જોડા જતો રહ્યા કે છે મારી પાઘડી પણ જોડે. અને સ્વામી એને રડે. વિચાર તમે કરો ઓલો પાઘડી જોવા સ્વામી અને ભેટીને રડે કે તું ગયો તો ક્યાં શું થયું તને ક્યાં જતો રહ્યો કેવી રીતે ગયો એ બધું કરે. ઓલો પાઘડી જોડા બે રેડા કરે કે એમ કે પાઘડી મળવું અઘરી હતી અત્યારે પાઘડી ડઝન બંધ મળે છે. જે વખતે એક પાઘડી મળે કોઠારી હાથ હાથ માગે અને એમાં અડધો હાથ કાપી લે પાછી અને જોડા તો મળે જ નહીં. હવે એમાં જોડા પાઘડી બે જતું રહ્યું પ્રમુખ સ્વામીના ભગતની સાથે જતું રહ્યું સ્ટેટિકેટ ફરવાનું અમારે પાછું ના આપે જતા રહ્યા. સ્વામી કે મળી જશે પાઘડી બીજી કે પછી સ્વામી એને ભેટ્યા. પછી નાહો ધોવાનું બધું કહ્યું પૂજા પોટલો માર્યા રહ્યો એટલે પૂજા બધી કરાવી. સ્વામી સામે બેસાડીને નાસ્તો કરાયો. બે દિવસનો ભૂખ્યો નાસ્તો કરી લેવો. પછી સ્વામી જમ્યા. દોઢ દિવસ સ્વામી ભૂખ્યા રહ્યા. વિચાર તમે કરો કેટલું બધું હેત. વિચાર કરો કે એક માણસ પોતાની સાથે ફરતો તો મહિમા ના રહે. ભેગા રહેવું ને મહિમા સમજવો એ પાંચમી ગાંઠી આપણે માટે છે. પણ એમણે પોતે સ્વીકારીને એમણે પોતે અનુભવ કર્યો તો એમણે પોતે એક એક માણસનો મહિમા કે કોઈ પણ માણસ માટે જરાય ઓલું નહીં. તો આવી રીતે સ્વામી રહ્યા છે. અને એ સ્વામીમાં આપણને તે વખતેથી દિવ્યભાવ બહુ અઘરી વાત હતી. અત્યારે દિવ્યભાવ રહેવો આપણે કહો આવડો મોટો સમય. સ્વામી એક એક કાર્ય દિવ્ય તમે સમજી રાખો. મને એક ભાઈએ કહ્યું હતું સ્વામી આ પ્રસંગ શું કામ કહું છું કે આપણને આવા પુરુષ છે ભગવાનનું સ્વરૂપ છે સત્પુરુષ છે આપણું બધાનું કામ કરે મારું તમારું એક એકનું. મને આ 30 વર્ષથી નભાવે છે મોટી વાત નાની વાત છે કોણ રાખે અહીંયા. વિચાર તો તમે કરો નથી આવડત નથી ખબર અને આ ભાંગી ગયું હાવ બધું તંત્ર ટોટલી. તો એ પાછો રાખ્યો કે કોઠારી જ રહેવાનું કે મેં સ્વામીને વિનંતી કરી. મગ સ્વામી મારી જગ્યાએ બીજા કોઈને મૂકી દો મુંબઈમાં કોઠારી ડૉક્ટર સાહેબ મનસુ હતા મેં વાત કરી. મગ સ્વામી કોઠારી બધું ચાલુ મગે તારે જ રહેવાનું કે અલા મગ પણ કશું ચાલતું નથી. આટલું હાજુ રાખ્યું હતું આ તંત્ર હાજુ રાખ્યું હતું એટલે બધી મેમરી એ કશું ગયું નતું પણ ટોટલી ભાંગી ગયું હતું. એટલે સ્વામીને નર્વસ થઈને મેં કહ્યું સ્વામી ભાઈ સાહેબ બીજા કોઈને મૂકી દો હું મારી મેં મારાથી આ થશે નહીં અને મારાથી. સ્વામી મને કે તારે જ રહેવાનું કે છે. કોણ સાચો વિચાર કરો હગ્ગો બાપ હોય ને તો એ મૂકી દે કે આ ખૂણા પાડ્યો રહે. બાપ કરતાં પણ અનંત બાપના બાપ આ પુરુષ છે કે જેમને તમને મને બધાને નભાવે છે ગમે તેવી તમારી શક્તિ હોય પણ એક વખત તમને અપનાવ્યા અને નભાવ્યા પછી સાંગો પાંગ એ આપણને પાર પાડે એવા પુરુષ છે. હવે એ પુરુષને માટે તમે દિવ્યભાવ ના રાખો અને તમે કોઈક ફલાણું થાય છે ઢીકણું થાય છે આ થાય છે તમે એમની દ્રષ્ટિએ જુઓ ને શું કામ બીજાની દ્રષ્ટિએ જુઓ છો. તમારા નહીં હશે શું કામ દેખો છો. એમના નહીં જુઓ જે કરે છે એ જ કરે છે બધું એમના હાથમાં છે કોઈ બીજો કરી શકે એવો છે નહીં. અત્યારે તો એવું સ્વામીએ કર્યું છે આખું તંત્ર. એક શબ્દ લખવો ને તો એ સ્વામીને ખબર હોય છે કે આ શબ્દ આ જગ્યાએ લખ્યો છે તો પછી કંઈક વાત થતી હોય કંઈક વિચાર થતો હોય કંઈક કામ થતું હોય તો શું બધું એમને ચાલુ જાય છે એમને એક પણ જગ્યાએ ખબર. હું ભાદરાના ખૂણામાં રહું છું અને એની બાજુમાં જોડિયા ગામ છે એ જોડે જગ્યાએ કેવી રીતે ક્યાં ફોલ્ટ મળશે ક્યાં તકલીફ મળશે શું થાય છે એ બધી સ્વામીને ખબર છે. દર વખતે સ્વામી મને એને માટે લખે છે. વિચાર તમે કરો જો હવે એક સામાન્ય કુટુંબ છે એકનું ધ્યાન રાખતા હોય તો આપણે આટલા બધા બેઠા છે અને નહીં હોય ખબર બધી જ ખબર છે પણ આપણને આ દ્રષ્ટિ થઈ છે કે આ ફલાણું થાય છે બરાબર નહીં બધું જ બરાબર થાય છે એ કહે છે એ પ્રમાણે થાય તમે સમજી જાઓ. ફોક ડાન્સ થતો હોય કેસેટ થતી હોય ચોકલેટ હોય એ બધું જ હોય બધું સ્વામીના વચન ઉપર થાય છે લખી રાખો. કોઈ પણ સ્વામી સિવાય કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. વન મેન શો નહીં પણ પ્રમુખ સ્વામીની પાસે એવી કંઈક તલનો દાણો ફેરો ને તો એમને ખબર છે તમને મને ખબર નથી. પછી બાજુમાં બેઠા ભેગા હોય તો ખબર નથી પછી તો એની અંદર આપણે દિવ્યભાવ ન રાખીએ તો પછી છે ને દિવ્યભાવ ખાલી કહેવાનું આ બધાની વાતો સાંભળવાની આપણે ખાલી આપણે હો હો આપણે બહુ સારી વાતો કરી બહુ સારી વાત શું વાતો સારી કરી આપણે પોતાની માટે દિવ્યભાવ રાખવાનું. મને ખબર છે પ્રમુખ સ્વામીએ 1973 સાલમાં મને કહે મારાથી આ ધોતિયા નહીં પહેરાય. હું તમને બહુ ટૂંકમાં પ્રસંગ ટાઈમ પૂરો થઈ ગયો મને કે આ ધોતિયા મારાથી નહીં પહેરાય. મગુ સ્વામી કેમ તો કે આ બધા સારા ધોતિયા છે ને આપણને ગમતા નથી ને ફાવતા નથી. મગુ સ્વામી આ દેહ ઉપર આ જાડા ધોતિયા નહીં રહે કોઈ પણ સંજોગોમાં નહીં રખાય. મેં સ્વામી જરા ટસલ કરી. મારો ઝઘડવાનો સ્વભાવ હતો કેવો સંબંધ હતો કે દિવસમાં 2 વખત 3 વખત તમારે ભેગા થવાનું થાય વધારે વધારે સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે એમાંથી એકાએક વખત તો ઝઘડો થઈ જાય નક્કી જ વાત હતી. હાજ પડે રાતે 10 વાગ્યા સુધી સૂતા સુવાનું થાય ત્યાં સુધી એકાદ વખત તો બોલવા ચાલવાનું થાય. બહુ શુદ્ધ શબ્દ મૂકું સાસુ બહુ જેવો ઝઘડો પણ મારે થતો હતો
અને એમાં પણ સ્વામીએ જે મને નભાયો છે એ જ એમની ભક્તિ અને એ જ એમની સત્પુરુષપણું. કે કેટલું બધું હતું તો એમણે મારું સહન કેટલું બધું કર્યું. ઝઘડ્યો છું, રેડ્યો છું, રીસાયો છું, નાસી ગયો છું, બધું કર્યું છે તો એ મને નભાયો અત્યાર સુધી. તો એ કેવડી મોટી વિશેષતા કહેવાય. બીજા કોઈ માણસ ના નભાવે, ઘરમાં મારો બાપ હોત ને તો મને કાઢી મૂક્યો હોત, પણ કેટલું બધું પોતે સહન કરી અને નભાયો છે. એ ધોતિયાની વાત સ્વામીએ લીધી, 6 મહિના સુધી ચાલી, મુંબઈથી માંડી અને ઠેઠ ગોંડલ મંગાયા શરદ પૂર્ણિમાના ઉત્સવ સુધી. સ્વામી કે મારે આ જાડા ધોતિયા ત્રણ ગમે તેમ થાય. કેટલા જણ પાસે મંગાયા, મેં સ્વામીને ના પાડી. મેં કહું આ દેહ કરીને આ ધોતિયા જાડા નહીં પહેરાય. શરૂ કર્યા તમે 63 સાલમાં, ત્યાર પછી આ 73, મતલબ 10 વર્ષ પછી વિચાર આવ્યો કે આ બધું થાય છે ને મારે નથી પહેરવાનું. સ્વામીને મૂકું આ દેહ નહીં પહેરાય. બહુ રકઝક કરી. સ્વામીના ધોતિયા કાયમ માટે કેશવચંદ્ર અમીન બોમ્બેવાળા લાવતા હતા, અને બોમ્બેવાળા કેશવચંદ્ર અમીન રંગીન ધોતિયા ત્યાં લાયા, ધોતિયા ઓલા ભગવા કરીને ધનતેરસના દિવસે પહેરવાના. આવે એમનું ધોતિયું છે ને ફાટી ગયું હતું કિનારી પરથી. સ્વામીને કાયમ નિયમ કેવો હતો, પહેલાં બધું અમે રાખતા હતા પણ બધું ફંગેટી દેતા હતા, કોથળો પાથરવા રાખતા નતા. મને ખબર છે સારંગપુરમાં બહાર પાછળ દાંતણ કરવા બેસે અને મને ઘણી વખત પ્રેમ જાગે ને એટલે કોથળો પાથરું, કોથળાના લાત મારે તો સીધો લીમડાની બહાર કૂદીને પડે. કોઈ દિવસ કોથળો પણ નતા પાથરતા. વિચાર તમે કરો કેટલું બધું આ તો સહન કર્યું છે, પણ પોતાનું સાદું જીવન કેટલું. સ્લીપર મૂક્યા, સ્લીપરે નહીં પહેરવાના, એમનેમ જ ચાલવાનું, કોથળા પર નહીં બેસવાનું. અત્યારે તો હાઈ ક્લાસ ગાદી મળે તો આગાપાસ માર થવું પડે. તારે એ બધું રાખતા હતા. એમાં સ્વામીને કેવું હતું કે દાંતમાં બધું ભરાઈ જતું હતું એટલે ખોતરાની ટેવ સામે આ રીતની હતી. રોજ દર વખતે આ ગાતડીને કિનારી કાયમ ફાટે. હવે એક વખત બધું સાફ થઈ ગયું હતું. એ સ્વામી ગાતડ્યું લગભગ 1.5 મહિના સુધી પહેર્યું એટલે બધા જુએ કે દેવસો આ સ્વામીને ગાતડ્યું ફાટી ગયું, સ્વામી બદલવા નથી દેતા. એટલે કેટલા જણાએ ફરિયાદ કરી મને. આ ગોંડેડમાં શરદ પૂર્ણિમાનો મોટો સમયો 73 સાલની વાત કરું, અને બધા હજારો માણસો ત્યાં ભેગા થાય અને કેશવચંદ્ર અમીન ધોતિયા કાયમ લાવે. એ મારે 23ના દિવસે બદલવાના, પૂનમથી પછી પહેરવાના શરૂ કરે. હવે એ ધોતિયાનું મેં વાત કરી, સ્વામી કે હું પહેરવાનું નથી લખી રાખે. યજ્ઞેશ્વર સ્વામીને ખબર છે એ ભેગા છે, એમને ખબર હતી આ પ્રશ્નની એટલે બહુ ના પાડી. પણ મારો થોડો જીદ્દી સ્વભાવ અને સ્વામીને આ ધોતિયા રખાવવા એવો આગ્રહ, એ સ્વામીએ પછી બહુ જીદ્દી સ્વભાવના આગ્રહને વશ થઈ અને 23 દિવસે ધોતિયું જૂનું ફેંકી દીધું અને નવું ધોતિયું પહેર્યું. મને કે લાય પહેલો માથાકૂટ કરીશ નહીં કે એટલે પહેરી લીધા. એટલે મને થયું કે મારાથી સ્વામીને અપરાધ થઈ ગયો, સ્વામીને મારાથી કંઈક કહેવાઈ ગયું. કારણ કે 6 મહિના સુધી ચાલ્યું, એક દિવસ ચાલ્યું 2 દિવસ ચાલ્યું, 6 મહિના સુધી દિવસમાં 2 વખત કે 1 વખત પ્રશ્ન આવીને ઊભો જ રહે ધોતિયાનો, 1 વખત 2 ધોતિયાનો પ્રશ્ન આવીને ઊભો જ રહે. અને કેટલાય જણ પાસે મગાયા જાડવાનો છે મારા સ્વામીએ, તમારે જેવા બધા કાપડવાળા હોય એમ કે ધોતિયા જાડવા લઈ આવજો મારે પહેરવાના છે. પછી ધોતિયા આવે મારી પાસે પાછા, રંગવાનો જ મારે પણ કે એ તો રંગવાના નતા. પણ એ રીતે મગાયા. પછી આપણા હર્ષદ કાકા હતા, એમને વાત કરી. મગ કાકા મારે આવું થયું છે, કારણ કે આવી બધી વાત હું હર્ષદ કાકાને વધારે કહેતો હતો. મગું સ્વામી બાપા બહુ કુરાજી થઈ ગયા અને મેં આવી રીતે કર્યું છે. પછી હર્ષદભાઈ કે પછી તમને વાત કરી દેવસ્વામી શું થયું છે. મેં માંડીને થોડી વાત કરી સારી રૂમ કે દેવસ્વામી આ પ્રમુખ સ્વામી શાસ્ત્રીજીમાંનું સ્વરૂપ છે ને, શાસ્ત્રીજી મારા યોગીજીમાંનું ઉભય સ્વરૂપ છે, શ્રીજી મારાનું સ્વરૂપ છે. 3 જ વર્ષમાં ઘેર બેઠેલી બહુ અઘરી વાત છે. અને હર્ષદ કાકાએ મને કહ્યું, મને કે આ તો તમે ધોતિયાની વાત કરો, પ્રમુખ સ્વામી પીળું પીતાંબર જબ્બન ઉપર સાફો પહેરીને ફરે તોય તમને અભાવ ના આવવો જોઈએ કે એમને માટે કહેવું ને જો કે મેં આ ધોતિયું પહેર્યું છે તો તમારી દિવેતન તમારી સેવા સાચી કહે છે. હર્ષદ કાકા મૂકું હોય તો વાત મૂકી દે એક બાજુ, પણ આ ધોતિયાના મને કે ના પાડ જ નહીં કહે છે. કોણ ના પાડે મારી પાસે લાવ કે હું એમને કહું કે શું તમે દિવ્યતા સમજાવો, શું તમે મહિમા સમજાવો. આ જ્યારે વાત કરી ત્યારે મને એમ થયું હર્ષદ કાકા જબરો મહિમા સમજાવ. પછી સ્વામીને વાત કરી, સ્વામી કે આવો પહેરવા છે તો જો વ્યવસ્થાને બહુ અઘરી વાત છે. તે વખતે કેવું હતું તો અમે લોકો બે બહુ નાના હતા, જેમ બાપુએ કહ્યું કે હું નાનો હતો, પેલાને સેડા લબડતા હતા, મારે એનાથી થોડોક એકાદ વર્ષ આગળ હતો, વધારે નહોતું બહુ. હવે કેવું બનતું, સ્વામી આવા બધા સ્વભાવ હતા, અમારા બધાના હતા, સંતોના હતા, હરિ તો બધાને નભાવતા. અચારડા ગામ છે ત્યાં આગળ સ્વામી સૂતા હતા બપોરે. હવે તે વખતે લાઇટ નથી, પછી એર કન્ડિશન નહોતું, કશું નહોતું, એટલે એક રૂમની અંદર સ્વામી સૂતેલા, એક રૂમમાં સંત સ્વામી સૂતેલા. આ અમારા બેને વારાફરતી પંખો નાખવાનો, એક બાજુ પ્રગટ એક બાજુ હું, વચ્ચે સ્વામી સૂતેલા એટલે પંખા માટે ઝઘડો અમારે ચાલે. ઓલો પંખો નાખતો હું જાય એટલે હું એને કહું ખબર નહીં પડતી હું જાય. સ્વામી સૂતેલા અને હું બોલું એટલે સ્વામી આંખ ઉઘાડીને બંધ કરી દે પાછી. એટલે ફરી પાછો મને પંખો આપે એટલે હું નાખું એટલે મારું આમ પંખો પડે એટલો પ્રગટ્યો મને બોલે. મને તું હોય જાય તને ખબર નહીં પડતી કે આ તું નાખે એટલે પંખો કે. તો સ્વામી ફરી પાછી આંખ ઉઘાડીને બંધ કરી દે. જાણે બેયનું અમારું તંત્ર ચાલે. આવી એટલું બધું ઝઘડાય, એટલું બધું ઝઘડાય, પંખો એક નાખવાનો અમારે બેયને સ્વામી વચ્ચે સૂતેલા. અને સ્વામી બધું લગભગ 1.5 કલાકે 1.5-2 કલાક સુધી સૂતા, 1.5 વાગે સૂતા હતા અને 3:30-4 વાગે ઉઠ્યા. જો ત્યાં દિવ્ય ભાવ રહેવો અઘરી વાત છે. અને મને જે રહ્યો છે એ પણ સંપૂર્ણપણે એમની કૃપાથી રહ્યો છે. બાકી 100% મને આ અનુભવ આ ના થયો હોત તો કદાચ આગું પાછું થઈ ગયો હોત અને ઘર ભેગો થઈ ગયો હોત. પણ એમણે જ પોતે એમની કૃપા કરી અને એમણે દ્રષ્ટિકીણા મને રખાયું. આવે એવું બધું ઝઘડ્યા, એટલું બધું ઝઘડ્યા કે જેમ ઓલા કબૂતરા ઝઘડે એટલું બધું ઝઘડ્યા છે અમે બે જણા. અને ક્યાં સુધી ઝઘડ્યા,
સ્વામી 4-5 વાગે ઉઠે ત્યાં સુધી ગયા. જેવા સ્વામી મારો પંખોમાં પડ્યો સ્વામી જેવડ્યા, બે જણને આમ બોચી પકડી, કે ઝઘડો, બે જણા ઝઘડો, આમ સહેજી બેન બોચી થાળી, બે ઝઘડો કહેશે, લો ઝઘડો કહેશે, કેટલું ઝઘડો ઝઘડો કહેશે. લગભગ 10 મિનિટ સુધી આમ કર્યું. હવે કેવું થાય કહો, મને વાત કરો. આવું અત્યારે પ્રમુખ સ્વામી કરે કોકને માટે, તો કોકના બે છોકરા લઈને આવું કરે તો કેવું થાય કહો. રડાઈ દીધા અમને ત્યાં સુધી, ઝઘડાયા અમે, ઝઘડતા હતા, બોલીને ઝઘડતા હતા, પણ બેન આમ બોચા પથાડ્યા. મૂકો પંખો, એટો કે પંખો નાખો મને, ઊંઘ આવવી મને, અને તમે માથાકૂણ ઝઘડો ના નાખો, ઘર ભેગા થઈ જાઓ. કે પાછું એટલું જોરથી કહ્યું ને કે બીજો તો ફફડી, કે સંસાઈ બાજુ હોય તો સંસાર, કે કોને આપે સાથે બોલું, સ્વામી કોને બોલે છે સ્વામી, કે ઘર ભેગા થઈ મારે જરૂર નથી. કે આ બુદ્ધિના બારદાન બધા ફરોશ કેમ ને ઘૂસતું નથી, કે પંખો નાખો ઝઘડી મરો છે, ના નાખો તો ઊભા થઈ જાવ. કે તમારું પથારું મારી પથારી, એ બાજુમાં પડ્યા ને પડ્યા રહો છો, ઘૂસતું એટલું બધું સ્વામી બોલે, એટલું બધું શું બોલ્યા, કે 10 મિનિટ સુધી ઝઘડાયા માથા ના થયા. તો પાછું અમને થયું કે મારે પ્રગટ આરે બોલવું જ નથી, પ્રગટ કે મારે દેવસાયર બોલવું. બેન ઝઘડો બરાબર પાછો લાંબો થયો, હા વધ્યો, જે નજીક હતો ઝઘડો આમ જુદો થયો પણ વધ્યો. રાત્રે સ્વામી કહે છે, એટલે શું તમારે ઘરાશ વેચવાનો કે છે, અમને બેને કે હું પીરસ તો તને પ્રગટ બાજુમાં થાળી વાર કે બધા હારી. સ્વામી કે તમારા બેન ઘરા શું વેચવાનો, કશું નહીં મારે નથી બોલવું. સ્વામી કે ના બોલો તો ઘર ભેગો થઈ જાય, આટલો બધો કર્ફ્યુ પાછો સીધો જ ઘર ભેગો થઈ જાય, બીજી વાત જ નહીં. અત્યારે કોઈને ક્યાં ઘર ભેગો થવાનું, તો આવું ગરમ છે ને એમને શાંતિ થઈ નહીં, પણ ગરમ થઈને ક્યાં તો કોક તો નીકળી જાય, નક્કી વાત છે. પણ તે વખતે રહેવાયું નહીં એ પણ સ્વામીની દયા. તો એટલું બધું કર્યા પછી, આટલું બધું બોલ્યા પછી, આટલો બધો ઝઘડા પછી, સ્વામીને કશું છે જ નહીં. પાછું બીજે દિવસે બેન ભેગા બેસાડ્યા, બેન ખવડાયું, બેન નાખ્યા, બેન કે તમે બે પંખા લો કે એક નહીં, કે એક પંખો તમે બે પંખા લો કે બે હાથ પંખા બીજો મંગાવેલા ગામમાંથી, અને બે પંખામાં નાખવાના શરૂ કર્યા. શાંતિ થઈ ગઈ અમને બેન પાછી. જો સ્વામીએ આવી રીતે અમને બધાને નભાયા છે, એ પુરુષની અંદર આપણને સદંતર દિવ્ય ભાવ રહેવો જોઈએ. એના એક એક કાર્યની અંદર દિવ્ય ભાવ રહેવો જોઈએ. જે પણ કંઈ અત્યારે કંઈ થાય છે, જે કરીએ છીએ, જે કરાવે છે, એ બધું તંત્ર સ્વામી પોતે કરાવે છે. ખબર છે, ઘણી વખત આપણે બધા કંટાળીએ, હું કંટાળું છું, ડાંગરા મમ્મા ને સારંગપુર પછી 2 વર્ષ દીધી, નહીં ત્રીજે વર્ષે થોડી ખેતી હાથમાં લીધી, ચોથે વર્ષે કપાસ કર્યો હતો. આ કપાસ નતલ ભાઈ હતા, હજુ સ્વામી આ બધું કર્યું જ. પાછું તમે બધા તો ખેડૂતો છો, ભલે કાપડિયા કે પણ ખેડૂતો હતા પહેલાં, એ બધા ખેડૂતો બધા ભેગા રહ્યા સ્વામી ભેગા, અને ખેતરમાં હારે ફર્યા બધી જગ્યાએ, એક એક જગ્યાએ એ સ્વામીએ બધું કર્યું છે. આપણને ઘણી બધી ખબર નથી હોતી, મને ખબર નથી. આ સ્વામીને મેં 2 પાનનો કાગળ, અમુક સ્વામી આ ખેતરમાં જવાનું, હા ના પણ 6 વાગે કપાસમાં પાણી વારો મારે જ જવાનું. કે બોલો માણસ જો પાણી વારતો હોય, હવે એને રિલીવ ન કરું તો એ માણસ મારે બધા ત્યાં ઉભો, પાછો બીજો આવે નહીં, એટલે હવાના પણ 6 વાગે મારું ભગતને લઈને ત્યાં જવાનું. હવાને સંડી આ પોસ્ટ મેન ઠંડીમાં 6 વાગે નીકળું ને નાહી ધોઈને પૂજા કરીને નજીક મોડું થાય. એટલે 8 દિવસ તો કામ કર્યું ત્યાં, મેં તલ વઢાયા જી, ભયંકર કંટાળો. હું કે ખેતર તો મૂકી દઉં, હું ખેતીને માથા કૂટ્યા, બધી ભલે આવક થાય પણ અમે ભરતું નથી, અને બધી મહેનત. શેરડીનો વાડ અમે ગોળ કરતા, રાતે આખી રાત જાગવાનું મારું બધું, એટલે કેટલો કંટાળો, વિચાર કરો. એ સ્વામીને મેં કંટાળીને 3 પાનનો કાગળ લખ્યો. મેં કહ્યું સ્વામી આ કપાસ કરો, ના તલ કરવાના, અહીંયા બધું કરવું, ના ખેતી કરીને અહીં ફાવે એવું છે નહીં, અને આ ડાંગરામાં કોઈ ભૂમતો ભાઈ આવવાનું નથી, અને આ દરબારી ગામ છે, અને આપણને બધું ફાવે નહીં. આપણી 5 વીઘા જમીન છે એ બધી ચૌક કરી જશે, અને કશું ફાવતું નથી, એટલે કાં તો ખેતી કાઢી નાખો, કાં તો મહંત સ્વામીના સિદ્ધાંત પ્રમાણે નીલગીરી વાવી દો. મેં સ્વામીને લખ્યું, જેવું સ્વામીને લખ્યું, સ્વામી અમદાવાદ કે આ બધું કંઈક ઉત્તર ગુજરાતમાં હતા. સ્વામી મેં 3 પાનનો કાગળ લો, સ્વામી 8 પાનનો સામે કાગળ લખ્યો મને, અને 8 પાનના કાગળમાં લખ્યું મને કે મેં તુવેરો ઉજેડી છે. સ્વામીના સ્પષ્ટ શબ્દો, મેં ડાંગર વાઢી છે, મેં કપાસ વીણો છે, મેં કપાસ નીંદ્યો છે, હું પાણી વારો ગયો છું, સાસી માના વચને કરી, અને ખેતીનું એક એક કામ મેં ગાડું પણ ચલાવ્યું છે, અને તને કપાસ પણ હું બરફ પડે છે, તને હું વાઢવા, તને વાઢવાય છે, ટાઢવાય છે કે છે, એ બધું કરવાનું જ છે કે, અને એ કરીશ એમ જ ભ્રમરૂપ થવાશે કે. ત્યારથી નક્કી કર્યું, ગાંઠ વાળી દીધી કે આપણે ખેતી એ કહે છે પ્રમાણે કરવી જ. તો આવું બધું સ્વામીએ કામ કર્યું છે, આપણને એમ લાગે કે આ કરાવે છે, પણ એમણે કર્યું છે, અને એની પછી આપણને કરાવે છે. તો એ પુરુષની અંદર આજ નહીં, જીવન પર્યંત આપણો દેહ રહે, એમનો દેહ રહે, ત્યાં સુધી દિવ્ય ભાવ રહે. મોટા અમૃતમાં શું છે, કોઈ પણ ક્યાંય પણ આ બધું જે કરે છે એ જ કરાવે છે, તો જ આપણી ભક્તિ સાચી થશે, અને અમૃત મહોત્સવ ઉજવશું એ સાચો ઉજવાશે. દિવ્ય ભાવ એ મોટી વસ્તુ છે. સહજાન સાંઈ મહારાજની જય.